ગુજરાત નમસ્કાર બાળ મિત્રો તમે ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે ભણી ગયા છો આપણે પૂર્ણાંક સંખ્યાઓના મૌખિક ગુણાકાર જોઈએ ચાલો અહીંયા એક રકમ લખેલી છે તમે જોઈ શકો છો શું લખેલું છે ભાઈ બોલો સરસ ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ ગુણ્યા પાંચ નો ગુણાકાર કેટલો થશે ભાઈ સરસ તો ત્રણ ગુણ્યા પાંચ નો જવાબ આપણને પંદર મળે છે હવે આપણે બીજો ઉદાહરણ જોઈએ તો ચાર ગુણ્યા ત્રણ નો જવાબ તમે આપો તો બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે આપણે ઋણ ત્રણ પણ બોલી શકીએ બે ગુણ્યા ઋણ ત્રણ બરાબર એનો જવાબ કોને આવડશે માઇનસ છ એટલે કે ઋણ છ પણ એને બોલી શકાય તો બે ગુણ્યા ઋણ ત્રણ બરાબર આપણને જવાબ ઋણ છ મળે છે હવે એક ચોથું ઉદાહરણ જોઈએ એટલે કે ઋણ બે નો જવાબ આપણને શું મળશે એટલે કે ઋણ દસ જવાબ મળે છે તો આપણે આમ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરતા શીખી ગયા છીએ હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કેવી રીતે કરાય તે જોઈએ આપણે પૂર્ણ ભાગાકાર કરતા શીખી ગયા છીએ એક ઉદાહરણ જોઈએ જેમ કે દસ ભાગ્યા બે જેનો જવાબ આપણને મળશે પાંચ હવે એક બીજું ઉદાહરણ જોઈએ સોળ ભાગ્યા ચાર જેનો જવાબ આપણને મળશે બોલો તો ચાર સરસ સોળ ભાગ્યા ચાર જેનો જવાબ આપણને ચાર મળશે દસ જેનો જવાબ શું મળશે ત્રણ શું જવાબ મળે છે આપણને ત્રણ મળે છે આમ આપણે પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર કરતા શીખી ગયા છીએ ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે એટલે કે ઉલટી પ્રક્રિયા છે એવું એક વિધાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે કે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ અને તે ઉદાહરણો દ્વારા આપણે એવું સમજીએ કે ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા એટલે કે ઉલટી પ્રક્રિયા ભાગાકાર તમે જુઓ ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર થાય તો ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદરને આપણે લખી શકીએ પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ અને પંદર ભાગ્યા પાંચ બરાબર ત્રણ તે જ રીતે ચાર ગુણ્યા ત્રણ બરાબર આપણને બાર મળે છે અને ભાગાકારના બે વિધાન સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકીએ કે બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર અને બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ મળે છે તથા એક બીજું ઉદાહરણ પણ જોઈએ જેમ કે બે ગુણ્યા ઋણ ત્રણ બરાબર ઋણ છ આપણને મળે તેને ભાગાકારના બે વિધાનોમાં લખીશું તો આ પ્રમાણે લખી શકીએ કે ઋણ છ ભાગ્યા ઋણ ત્રણ બરાબર એનો જવાબ બે મળે છે અને ઋણ છ ભાગ્યા બે જેનો જવાબ આપણને ઋણ ત્રણ મળે છે તમે સમજી શક્યા કે ભાગાકાર એ ગુણાકારની ઉલટી પ્રક્રિયા એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે અને આવા દરેક ગુણાકારના એક વિધાન માટે આપણે ભાગાકારના બે વિધાનો લખી શકીએ છીએ હવે આવા ઉદાહરણો દ્વારા આપણે આગળ સમજીએ જેમ કે અહીંયા એક ગુણાકારનું વિધાન આપેલું છે કે બે ગુણ્યા છ જેનો જવાબ બહાર આવે છે આ ગુણાકારના વિધાનને અનુરૂપ આપણને ભાગાકારનો બે વિધાન મળશે જેમ કે બાર ભાગ્યા બે બરાબર છ અને તેને અનુરૂપ બીજું વિધાન આપણને મળશે બાર ભાગ્યા છ બરાબર બે તો હવે તમને ખબર પડી હશે કે કોઈ પણ ગુણાકારનું એક વિધાન હોય તો તેને અનુરૂપ આપણને ભાગાકારના બે વિધાન મળશે ગુણાકારનું બે ગુણ્યા ઋણ છ બરાબર બાર તો તમે બધા જ તેને અનુરૂપ બે વિધાનો બોલવાના છે કે અનુરૂપ કયા બે વિધાનો થશે વિચારો તો

અને વિધાન બે તેને અનુરૂપ ભાગાકારનું વિધાન હતું હવે બીજું ઉદાહરણ જોઈએ ઋણ વીસ ભાગ્યા પાંચ આપણને ઋણ ચાર જવાબ મળશે અને બીજું એક એને અનુરૂપ વિધાન છે કે ઋણ ઋણ ભાગ્યા બરાબર જવાબ પાંચ મળશે આમ એક જ ગુણાકાર ને વિધાનને અનુરૂપ આપણને બે ભાગાકારના વિધાનો મળે છે હવે આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ આઠ ગુણ્યા ઋણ નવ બરાબર બોત્તેર આને અનુરૂપ આપણે ભાગાકારના બે વિધાનો કેવી રીતે લખાય એ જોઈએ તો આને અનુરૂપ વિધાન છે કે બોતેર ભાગ્યા ઋણ આઠ બરાબર જવાબ ઋણ નવ મળે અને એને અનુરૂપ બીજું વિધાન છે બોતેર ભાગ્યા ઋણ નવ બરાબર જવાબ ઋણ આઠ તો આમ આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે ગુણાકારના એક વિધાનને અનુરૂપ આપણને ભાગાકારના બે વિધાનો મળે છે આધારે આપણે એવું સમજી શક્યા કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત એટલે કે ઉલટી પ્રક્રિયા છે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર તરફ જઈએ દસ ભાગ્યા બે કેટલા થાય પાંચ દસ ભાગ્યા બે બરાબર પાંચ આ દસ અને બે ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરતા શીખીએ ઋણ બાર ભાગ્યા બે જેનો જવાબ આપણને ઋણ છ મળશે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે ઋણ વીસ ભાગ્યા પાંચ બરાબર આપણને જવાબ ઋણ ચાર મળશે એક ત્રીજું ઉદાહરણ પણ આપણે જોઈએ ઋણ બત્રીસ ભાગ્યા ચાર જેનો જવાબ આપણને ઋણ આઠ મળશે જેમ પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ બત્રીસ ભાગ્યા ચાર આઠ મળે તો અહીંયા ઋણ બત્રીસ ભાગ્યા ચાર જવાબ મળશે ઋણ આઠ એટલે કે પહેલા બંને સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે એમ માની લેવાની અને એને પછી ભાગાકાર કર્યા પછી જે જવાબ આવે એની અંદર ઋણ ચિહ્ન મૂકવાનું છે ચોથું એક ઉદાહરણ જોઈએ ઋણ પિસ્તાલીસ આનો જવાબ કોણ કે સરસ માઇનસ નવ આવશે તો આ ઉદાહરણો ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે ઋણપૂર્ણાંકનો ભાગાકાર ધન પૂર્ણાંક સાથે કરવામાં આવે છે ત્યારે પ્રથમ એને પૂર્ણ સંખ્યાઓ માની પૂર્ણ સંખ્યાઓના ભાગાકારની જેમ જ ભાગાકાર કરવાનો અને જે જવાબ આવે ઋણ ચિહ્ન મૂકી દેવાનો છે હવે આપણે ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથેનો ભાગાકાર કરતા શીખીએ તો ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરતા શીખીએ એ માટે ઉદાહરણ જોઈએ તો બોતેર ભાગ્યા ઋણ આઠ એનો જવાબ ઋણ ન આવે હવે બીજું એક ઉદાહરણ જોઈએ પચાસ ભાગ્યા ઋણ દસ આનો જવાબ આવે એટલે કે છે એનો જવાબ શું આવશે ઋણ આઠ ઋણ આઠ ચોથું ઉદાહરણ આપણે જોઈએ ત્રીસ ભાગ્યા ઓછા પંદર ઓછા પંદર એટલે કે આપણે ઋણ પંદર બોલીશું તો ત્રીસ ભાગ્યા ઋણ પંદર નો જવાબ આપણને શું મળશે સરસ કેવું મળશે ઋણ બે જવાબ મળશે આમ આપણે પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે ભાગાકાર કરીએ છીએ ત્યારે પણ એ યાદ રાખવું જરૂરી છે કે પહેલા આપણે એનો પૂર્ણ સંખ્યાઓની જેમ જ ભાગાકાર કરીશું અને પછી જવાબમાં ઋણ મૂકીશું વ્યાપક રીતે કોઈપણ પણ ધન પૂર્ણાંક એ અને બી માટે એ ભાગ્યા ઋણ બી બરાબર ऋण ए भाग्या बी जा बी जीरो नहीं शू आप कही के ऋण अड़तालीस भाग्या आठ बराबर अड़तालीस भाग्या ऋण आठ चालू चकासीए भाग्या आठ बराबर ऋण छे अने अड़तालीस भाग्या ऋण आठ बराबर ऋण छे એટલે કે ઋણ અડતાલીસ ભાગ્યા આઠ બરાબર અડતાલીસ ભાગ્યા ઋણ આઠ થાય છે હવે આપણે ઋણ પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરતા શીખીશું આ માટે પણ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ ઋણ બાર ભાગ્યા ઋણ છ એનો જવાબ આપણને બે મળશે બીજું એક ઉદાહરણ જોઈએ ઋણ વીસ ભાગ્યા ઋણ ચાર આનો જવાબ સરસ ત્રીજું એક ઉદાહરણ જોઈએ કોણ જવાબ આપશે તો આમ જ્યારે જયારે પૂર્ણાંક વડે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે ત્યારે જવાબ આપણને ધન પૂર્ણાંક મળે છે એટલે કે તેને ઋણ એ ભાગ્યા ઋણ બી બરાબર એ ભાગ્યા બી જો બી બરાબર શૂન્ય હોવું જોઈએ નહીં તો આમ ઋણ પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે એવું સમજવાનું કે એ બે સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓને જેમ જ ભાગાકાર કરવાનો છે અને પછી જવાબ પણ આપણને ધન મળશે હવે કેટલાક ઉદાહરણો આપણે સમજીએ જેમ કે અહીંયા ઋણ છત્રીસ ભાગ્યા ઋણ ચાર છે આનો જવાબ શું મળશે

જોઈએ એ માટે આપણે એક ઉદાહરણ જોઈએ અહીં આપણને કેટલાક વિધાનો આપેલા હશે અને એ વિધાનોના જવાબ શું આવશે તે જોઈશું અને તેના આધારે આપણે નક્કી કરીશું કે શું પૂર્ણાંકોના ભાગાકાર એ સ્વૃદ્ધ છે કે નહીં અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે ઋણ આઠ ભાગ્યા ઋણ ચાર આનો જવાબ આપણને મળશે બે જે આપણને જવાબ મળે છે એ પૂર્ણાંક સંખ્યા છે એટલે કે ઋણ આઠ ભાગ્યા ઋણ ચારનો જે જવાબ મળે છે તે પૂર્ણ સંખ્યા મળે છે એટલે કે જેને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય હવે એક બીજું ઉદાહરણ જોઈએ ઋણ ચાર ભાગ્યા ઋણ આઠ તો આનો જવાબ આપણને મળશે ઋણ ચાર એના છેદમાં ઠ શું આ મળેલો જવાબ એ પૂર્ણાંક સંખ્યા છે વિચારો તો બોલો ભાઈ હા મળેલો જવાબ એ પૂર્ણાંક સંખ્યા નથી એટલે કે બીજા ઉદાહરણની અંદર આપણને જે જવાબ મળે છે તે પૂર્ણાંક સંખ્યા નથી હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ ઋણ આઠ ભાગ્યા ત્રણ જેનો જવાબ આપણને મળે છે ઋણ આઠ છેદમાં ત્રણ આ ઋણ આઠ ના છેદમાં ત્રણ એ પૂર્ણાંક સંખ્યા છે બોલો તો હા પૂર્ણાંક સંખ્યા નથી હવે એક ચોથું ઉદાહરણ જોઈએ અહીં આપણને ત્રણ ભાગ્યા ઋણ આઠ એવું વિધાન આપેલું છે જેનો જવાબ મળશે ત્રણ એના છેદમાં ઋણ આઠ શું પૂર્ણાંક સંખ્યા છે હા તો અહીં આપણને પૂર્ણાંક સંખ્યા મળતી નથી અહીં આપણે જોયેલા ઉદાહરણ એક બે ત્રણ અને ચાર ના આધારે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે બે પૂર્ણાંકોનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે કાં તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે અથવા કાં તો પૂર્ણાંક સંખ્યા મળતી નથી એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર એ સમૃદ્ધ નથી હવે આપણે ભાગાકાર વિશેનો એક બીજો ગુણધર્મ જોઈએ ક્રમનો નિયમ શું ભાગાકાર ની ક્રિયા ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ આપણને સમાન મળશે તો એ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ શું પૂર્ણાંકો માટે ક્રમનો નિયમ આ ઉદાહરણમાં સચવાય છે તમે જુઓ ઉદાહરણ એકની અંદર ઋણ આઠ ભાગ્યા ઋણ ચાર જેનો જવાબ આપણને મળે છે બે અને બીજું ઉદાહરણ છે એ ક્રમ ઉલટાવીને લખેલું છે કે ઋણ ચાર ભાગ્યા ઋણ આઠ જેનો જવાબ આપણને મળે છે ઋણ ચાર ના છેદમાં ઠ શું અહીં મળેલા બંને જવાબો બે અને ઋણ ચાર ના છેદમાં ઋણ આઠ શું બંને જવાબો સમાન છે ના હા તો આપેલા બંને જવાબો સમાન નથી એટલે કે આપણે એવું કહી શકીએ કે ઋણ આઠ ભાગ્યા ઋણ ચાર બરાબર નથી ઋણ ચાર ભાગ્યા ઋણ આઠ અહીં ઉદાહરણ બે માં બે વિધાનો આપેલા છે બંને બંને ભાગાકારના વિધાનો છે અને લખેલું છે કે ઋણ નવ ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા ઋણ નવ સરખા છે આનો જવાબ સરખો આવશે ખરો હા સરસ એનો જવાબ સરખો આવશે નહીં આપણે જોઈએ કે ઋણ નવ ભાગ્યા ત્રણનો નો આપણને જવાબ ઋણ ત્રણ મળે છે જ્યારે ત્રણ ભાગ્યા ઋણ નવનો નો જવાબ આપણને મળે છે ત્રણના છેદમાં ઋણ નવ અહીં તમે જોઈ શકો છો કે ઋણ ત્રણ અને ત્રણ ના છેદમાં ઋણ નવ બંને જવાબ સરખા નથી તો આપણે એવું કહી શકીએ